ખારાઈ ઊંટ કચ્છમાં એક જે પાણીમાં દરિયાના પાણીમાં તરી જઈ અને દરિયાના વિસ્તારમાં ખાડીઓ પાર કરીને ચરિયાણ માટે જાય છે. ખાસ ચરિયાણ છે એ ચરિયાણ માટે કચ્છના અમારા જે આ દરિયાઈ વિસ્તારમાં જે બેટો આવેલા છે એમાં દૂર સુધી ચરિયામાં ચરિયાણ કરવા જવું પડે છે. चरियान जो मिलता था दरिया मैग्रूस वो अभी पहले मिलता था 2 से 3 किलोमीटर मिल जाता था, अभी और 15 से 20 किलोमीटर जाना पड़ता है, आना पड़ता है पानी पिलाने पिलाने के लिए. लेकिन ये जो कंपनी वाले हैं और बहुत आगे बढ़ रहा है, लेकिन उनको सीमा चाहिए और हमारी सीमा थी और उनको भी सीमा होना चाहिए, यह सीमा से आगे बढ़ गया. तो उनको हम बार बार सरकार के पास रिक्वेस्ट करते हैं लेकिन वो सुनते नहीं हैं. अगर तकलीफ में बस हकड़ी फोर खाते जी बई आ इन मीठे के कारखाने जी इनमें भारी में भारी अस तकलीफ ही लाइट जी बोरी लाइट मुझे मारू छड़ी ना पट दे. નાની નાની પ્રક્રિયાઓ પણ ચાલુ છે જેમાં સરકારનો જો સહયોગ હશે તો હાલ 1800 ઊંટો છે. જેમ કચ્છની અંદર ખારાઈ કચ્છી ઊંટ માટે જેમ ફાર્મ છે એવી જ રીતે જો ખારાઈ માટે પણ જો ફાર્મ બનાવવામાં આવશે એના કન્ઝર્વેશન માટે પ્રોગ્રામો ચલાવવામાં આવશે તો ખારાઈ ઊંટને આપણા આવનારી પેઢી પણ જોઈ શકશે અને માલધારીઓને આજીવિકા પણ થઈ શકશે.